બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. વિન્ડીના માધ્યમથી સમજે ક્યાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો આ બેલ્ટ આપ જોઈ રહ્યા છો કે જ્યાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ છવાયેલો હતો, જોકે વરસાદે બ્રેક પણ લીધો હતો. દ્વારકાની આસપાસ અહીંયા પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે, તો જામનગર આસપાસ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જોકે શિયર ઝોનના કારણે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ વરસાદી માહોલ છવાયેલો હતો, એટલે અત્યારે પણ દ્વારકા, સલાયા, બાણવડ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ આસપાસ વરસાદ વરસી શકે છે. રાજકોટની સ્થિતિ જણાઈએ તો રાજકોટમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજકોટમાં પણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવે અહીંયા તમે સુરેન્દ્રનગર, ચોટીલા આસપાસ પણ જોઈ રહ્યા છો કે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. શિયર ઝોનની અસર અહીંયા છે, ઓફશોર ટ્રફ પણ સર્જાયું છે, જેના કારણે અહીંયા પણ વરસાદી માહોલ છવાયેલો છે. સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, બોટાદ, ભાવનગર, ભાવનગરનું જોઈએ તો 2-3 દિવસથી અહીંયા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, રેડ એલર્ટ, અને ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, જે હવે સુરેન્દ્રનગર તરફ આગળ વધી છે. હવે આગળ આપણે અહીંયા જોઈએ દક્ષિણ ગુજરાત તરફ, તો અહીં રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. સુરત પાસે અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે, રાજપીપળા પાસે પણ આપ જોઈ રહ્યા છો. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. અમદાવાદમાં પણ શિયર ઝોનની અસર હવે છવાયેલી જોવા મળી રહી છે. હવાનું દબાણ વધ્યું છે, જેના કારણે વરસાદી પેટર્ન સર્જાય છે, એટલે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે. આ તરફ ભરૂચ, રાજપીપળા, દહેગામમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઓફશોર ટ્રફ પણ છે, શિયર ઝોનની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનેક જગ્યાએ અલગ અલગ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. 4 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં પણ કરી છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન પણ હવામાન વિભાગે કર્યું છે.